વલસાડ જિલ્લા બાર કાઉન્સેલિંગ દ્વારા કોરોના વાયરસને પગલે કોર્ટમાં પક્ષકારોની હાજરીનો આગ્રહ નહીં રાખવાની માંગણી કરતું આવેદનપત્ર નામદાર કોર્ટને આપી રજૂઆત કરવામાં આવી હતી. બાર કાઉન્સેલિંગના પ્રમુખ પીડી પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં જીવલેણ ગણાતા એવા કોરોના વાયરસને અટકાવવા માટે વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે, જ્યારે કોર્ટમાં પણ નામદાર કોર્ટ દ્વારા પક્ષકારોની હાજરીનો આગ્રહ નહીં રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી અફેક્ટમાં છે, પરફેક્ટમાં છે, અને જ્યારે બાકીના બધા દેશો આ બાબતે ખૂબ જ અવેરનેસ રાખી રહ્યા છે, ભારતમાં પણ એની અસર થોડી થોડી જોવા મળી છે. પરંતુ સાવચેતીના પગલાં સ્વરૂપે નામદાર સુપ્રીમ કોર્ટે એક નિર્દેશ કરેલ અને એ નિર્દેશ અનુસાર નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈને એક ગાઈડલાઇન આપી અને એ ગાઈડલાઇન મુજબ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની અને વલસાડના કાર્યરત અન્ય મંડળો સાથે એક સંયુક્ત મિટિંગ બોલાવી અને એક ઠરાવ કરીને આજરોજ અમારી નામદાર કોર્ટોમાં આપેલ છે. અને એ ઠરાવમાં અમે વિનંતી કરી છે નામદાર કોર્ટને કે કોઈપણ અસીલની હાજરીની આવશ્યકતા ન રહે અને હાજરીની જરૂર ન રહે એ પ્રકારની કાર્યવાહી ચાલે અને કોઈપણ અસીલને નુકસાન ન થાય એની ગેરહાજરીને કારણે, તેમજ કોઈ વકીલ અને વકીલ અસીલ બંને કોર્ટમાં ગેરહાજર રહે તો પણ કોઈ કેસમાં કોઈ કોર્ટ નુકસાન ન કરે, અસીલોની ગેરહાજરીમાં કોઈ વોરંટ ન કાઢે એ પ્રકારની અમે નામદાર કોર્ટને વિનંતી કરી છે. અને આગળ જતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે પ્રમાણે આદેશ કરે તે મુજબની કાર્યવાહી નામદાર કોર્ટની અંદર થશે. અત્યારે તો આ ઠરાવ નામદાર ગુજરાત સરકારના 29 તારીખ સુધીના જે ઠરાવની વાત છે એ ઠરાવ સુધીની લગભગ અમારી અત્યારે ગણતરી છે. એટલે આપના માધ્યમથી હું વલસાડની જનતાને, વલસાડના અસીલોને પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટમાં આપની હાજરીની હવે પછી આવશ્યકતા નથી અને આપની ગેરહાજરીમાં આપને કોઈપણ પ્રકારનું નુકસાન ન થશે.